વડિયાની મામલતદાર કચેરી ખાતે પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। વડિયા મામલતદાર કચેરી ખાતે પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર અપાયું। આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખની આગેવાની હેઠળ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું અને મામલતદારને આવેદન પત્ર પાઠવી પોલીસની માંગો સ્વીકારવા સરકારને કરી ટકોર। રાત દિવસ જોયા વગર પોલીસ પોતાની ફરજ બજાવે છે અને પોલીસના આંદોલનમાં આમ આદમી પાર્ટી ખભેથી ખભો મિલાવી સાથે રહેશે। પોલીસની માંગણીઓ સંતોષાય તેવી માંગ સાથે આપ દ્વારા આવેદન પત્ર મામલતદારને પાઠવાયું। બ્યુરો રિપોર્ટ રાજુ કારિયા વડિયા। જી આજે અમારો મુદ્દો એવો છે પોલીસ તંત્રને લગતો કે પોલીસ તંત્ર જે રાત દિવસ આપણી સેવા કરે છે, આપણા માટે પોતે સુરક્ષાનું કામ કરે છે, એ પોલીસ તંત્ર માટેનો આજનો જે મુદ્દો છે। સરહદ ઉપર આપણા જવાનો લડી રહ્યા છે, કંઈક બેટા ભોમ સીમાડે ઉના ઉના લોહીને રડે ને એના રક્ષણથી આપણે સુખથી સૂઈ રહ્યા છીએ। એ પોલીસ તંત્રને જ્યાં જ્યાં અન્યાયો થયા છે વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ તંત્રએ જે જનતાને પોતાની વેદના દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, સરકારને પોતાની વેદના દેખાડવાનો પ્રયત્ન કર્યો છે, એ વેદનાને વાચા આપવા માટે ઈમાનદાર આમ આદમી પાર્ટી કુકાવ તાલુકાની ટીમ આજે માનનીય મામલતદારશ્રીની મુલાકાતે આવેદનપત્ર આપવા માટે તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ગેવરિયા સાથે, હું કુકાવ તાલુકા યુવા સંગઠન મંત્રી છું અને ભાઈ શ્રી દેવજીભાઈ કુકાવ તાલુકાના ઉપપ્રમુખ છે, તો અમે લોકો અહીંયા આજે આવ્યા છીએ માનનીય કલેક્ટર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે કે આ પોલીસ તંત્ર ઉપર જે અન્યાયો થયા છે એ મામલતદારશ્રીના માધ્યમથી સરકારશ્રી સુધી એનો અવાજ પહોંચે અને સરકારશ્રી આની નોંધ લે। પોલીસ તંત્રના અમુક મુદ્દાઓ છે, જેમ કે તેને સાતમું પગાર પંચ લાગુ કરવાનું હોય, અથવા તો પોલીસ તંત્રને જે અમુક કલાકો ફિક્સ કરવાની હોય પોતાની નોકરીની, અથવા તો પોલીસ તંત્રને અમુક જ્યાં રહેવાની સારી સુવિધાઓ નથી, આ બધી પોલીસ તંત્રને અમુક ઝીણવટભરી વિગતવાર જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સરકાર વહેલી તકે નિરાકરણ લાવે।